એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. એલન અમદાવાદના વેદ પટેલે નીટમાં ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ સ્થાન મેળવ્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટના પરિણામોમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. એલનના વિદ્યાર્થીઓએ દેશભરમાં તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ વિશે ઉપલબ્ધિ માટે વિદ્યાર્થીઓ સાથે એલનની ટીમ, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો એલનના સિંધુભવન કેન્દ્રમાં ઉજવણી કરવા ઉપસ્થિત થયા હતા. એલન અમદાવાદના સેન્ટર હેડ અને મેડિકલ વિભાગના વડા પંકજ બાલદીએ જણાવ્યું કે અમદાવાદના વિદ્યાર્થીઓએ પરિણામોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમના વિદ્યાર્થીમાં વેદ પટેલે 720 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્ક 1 સ્થાન પ્રાપ્ત કર્યું છે. વેદ પટેલ છેલ્લા 5 વર્ષથી એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસરૂમમાં પ્રોગ્રામમાં અભ્યાસ કરી રહ્યા હતા. તે ધોરણ 8થી એલનમાં ભણે છે અને સાથે જ અન્ય 3 વિદ્યાર્થીઓ મંદરા સોની 705 ગુણ, જેઓએ ઓલ ઇન્ડિયામાં 181મું સ્થાન, પટેલ મન ખોડાભાઈ 705, જેઓએ ઓલ ઇન્ડિયામાં 257મું સ્થાન, તસ્મીદ એચ દાઉદ 705 ગુણ, ઓલ ઇન્ડિયામાં 260 રેન્ક મેળવીને ટોપ 300માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કાર્યક્રમમાં એલનના એન્જિનિયરિંગના હેડ અંકિત અગ્રવાલ, એડમિન હેડ અંકિત મહેશ્વરી અને PNCF ના હેડ અભિષેક મહેશ્વરી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એલનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરાએ જણાવ્યું કે એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી વેદ પટેલે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વેદને 720માંથી 720 માર્ક મળ્યા છે. તેની સાથે જ અન્ય વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠતા સાબિત કરી છે અને ટોપ 300માં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્થાના ડિરેક્ટર બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે એલન વિદ્યાર્થીઓને વધુ એક વખત સારું પરિણામ મેળવી સાબિત કર્યું કે તેમની મહેનતના પરિણામથી અને શ્રેષ્ઠતા મેળવી શકાય છે. આ વર્ષે નીટ UG માટે રેકોર્ડ 24 લાખથી વધુ અરજીઓ કરવામાં આવી હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. એલન હંમેશા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ કારકિર્દી માટેના અભ્યાસક્રમો માટેના ખાસ આયોજન કરે છે. ખાસ તેના સિલેબસો અને અભ્યાસ કરાવતા શિક્ષકો પણ એલનના વિદ્યાર્થીઓને ખૂબ જ અનુકૂળ થાય તે રીતે કાર્ય કરતા હોય છે. આમ એલનની ટીમ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ એ આ શ્રેષ્ઠ પરિણામો સાબિત કર્યા છે. પંકજ બાલદી, સેન્ટર હેડ એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. અભી જો 5 મઈ 2024 કો નીટ કા જો એક્ઝામ હુઆ થા ઉસકા રિઝલ્ટ અભી 4 જૂન કો ડિક્લેર હુઆ, જિસકે અંદર ઓલ ઓવર ઇન્ડિયા સે એલન સે 26 સ્ટુડન્ટ્સ જો હૈ વો પરફેક્ટ સ્કોર યાની કે 720 આઉટ ઓફ 720 પર હૈ, ઓર એલન અહેમદાબાદ સે ભી હમ લોગો ને પરફેક્ટ સ્કોર દિયા હૈ. વેદ પટેલ જિન્હોને 720 આઉટ ઓફ 720 ગેન કરે હૈ, જો કે પહેલી બાર હી એલન અહેમદાબાદ સે હૈ, ક્યોંકિ 2020 કે અંદર યે આફતાબ ને એલન કોટા સે બનાયા થા, ઓર ઉસકે બાદ યે એસા મોકા હૈ જબ લગભગ 67 સ્ટુડન્ટ્સ ને 720 આઉટ ઓફ 720 ગેન કરે હૈ. એલન અહેમદાબાદ જો કે હમેશા સે બઢિયા રિઝલ્ટ્સ દેતા આયા હૈ, ઇસ બાર ખુદ ને હી ખુદ કા રિકોર્ડ તોડા હૈ, ઓર હમ લોગો ને ઇસ બાર 32 સ્ટુડન્ટ્સ હૈ જો 700+ સ્કોર પર હૈ, ઓર 680+ સ્કોર કરને વાલે સ્ટુડન્ટ્સ જો હૈ વો 80 સ્ટુડન્ટ્સ હૈ જિન્હોને 680+ સ્કોર કિયા હૈ, ઓર 650 અબાઉ સ્કોર કરને વાલે સ્ટુડન્ટ્સ જો હૈ વો 153 સ્ટુડન્ટ્સ હૈ. એક્ઝામ્સ થોડે સે આસાન હો રહે હૈ, લેકિન યે એક્ઝામ કન્સિસ્ટન્સી કા હી હોતા હૈ, ઓર યહાં પર વેદ ને ઓર બાકી બચ્ચો ને કન્સિસ્ટન્સી રખી હૈ ઓર બહોત અચ્છા રિઝલ્ટ પાયા હૈ. ગુજરાતી મીડિયમ કે અંદર ભી બચ્ચો ને બહોત અચ્છા પ્રદર્શન કરા હૈ, જહાં પર મન પટેલ ને 715 કા સ્કોર કરા હૈ, જો કી ગુજરાત કે અંદર ટોપ મોસ્ટ સ્કોર હૈ, ઓર વહી પર વેદ પટેલ કા ભી જો 720 આઉટ ઓફ 720 હૈ વો ગુજરાત કે અંદર ફર્સ્ટ હી હૈ, ક્યોંકિ ઉનકી જો 67 સ્ટુડન્ટ્સ હૈ ઉનકે અંદર રેન્ક 40 હૈ, બટ ગુજરાત કે અંદર વો ફર્સ્ટ હી હૈ. તો ટોટલ ઇન ઓલ કહા જાય તો બચ્ચો કી જો મહેનત હૈ વો રંગ લાઈ હૈ, ક્યોંકિ હમ લોગો કો ભી યહી દેખના હોતા હૈ કી ચાહે એક્ઝામ કે રૂલ્સ કોઈ ભી હો,
आपको उन्हीं रूल्स के अकॉर्डिंग प्ले करना होता है और इन बच्चों ने बहुत अच्छा परफॉर्म करा है और दे हैव कम आउट विद फ्लाइंग कलर्स। सो कांग्रेचुलेशंस टू ऑल द स्टूडेंट्स। मारू नाम वेद पटेल छे। माय नेम इज वेद पटेल। एलन के साथ मैं पिछले 6 साल से हूँ, मीन्स 7th स्टैंडर्ड से, और अभी इस बार मेरा रिजल्ट नीट में 720 ऑन 720 आया है एंड ऑफ कोर्स आई एम वेरी हैप्पी फॉर दैट। एंड उसका क्रेडिट मैं देता हूँ फर्स्ट ऑफ ऑल गॉड को, भगवान को, हु वाज ऑलवेज देयर विद मी, मेरे पेरेंट्स को, स्पेशली मेरी मदर। मीन्स एग्जाम देने मैं जाता था, होती उनकी थी, और माय सिस्टर, शी वाज अ ग्रेट गाइड फॉर मी, एंड ऑफ कोर्स द होल एलन टीम, एलन अहमदाबाद टीम, हु वाज सॉरी हु वाज ऑलवेज देयर विद अस। सो थैंक यू ऑल, थैंक यू सो मच। फ्यूचर का गोल शू दे दो। फ्यूचर अभी होप सो एम्स दिल्ली मिल जाए एंड देन MBBS। और उसके बाद MBBS के बाद अभी कोई स्पेसिफिक फील्ड डिसाइड नहीं की, बट जो भी होगी आगे बढ़ते जाएंगे। 720 आउट ऑफ 720 है गुजरात में आपका फर्स्ट नंबर आपका है। किस तरह की मेहनत रही आपके टीचर्स की और आपकी खुद की, तो आप यहां तक पहुंच पाए? ऐसे देखा जाए कि स्टडी आज से बात करें तो एलएन के क्लासेस के अलावा मैं ट्राई करता था कि 5 to 6 hours सेल्फ स्टडी में दे पाऊँ। स्पेशली जो क्लास में होता था मैं ट्राई करता था कि वो उससे दिन वेरी सेम डे हो जाए, और क्योंकि बैकलॉग्स होता था फिर वो आगे काफ़ी दिक्कत देता था। एंड वन इम्पॉर्टेंट थिंग, मैंने कोई भी मील स्किप नहीं किया, और स्टार्टिंग ईयर्स में मीन्स 11th और 12th स्टार्टिंग में मैं ट्राई करता था कि मैं कंटिन्यूस 8 hours स्लीप ले पाऊँ। एंड ऑफकोर्स टीचर्स का तो मतलब आप जब भी उनसे कुछ भी पूछे दे आर ऑलवेज देयर फॉर अस, मतलब डाउट भी पूछो सो यू हैव द आंसर, सो दे वर ऑलवेज अ ग्रेट हेल्प।